આવતીકાલે અસાધી બીજના રૂડા અવસરે ભરૂચ જિલ્લો ભગવાન જગન્નાથમય બનશે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. ભરૂચ જિલ્લામાં કુલ 6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ભરૂચ પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ફ્લેગ માર્ચ, શાંતિ સમિતિની બેઠક અને કોમ્બિંગ સહિતના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે આ કામગીરીનું નિરીક્ષણ કરવા વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહે ભરૂચની મુલાકાત લીધી હતી. રથયાત્રાના રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રને કડક હાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. રથયાત્રાના પર્વને લઈને 1000 જેટલા પોલીસ કર્મીઓ ખડે પગે તૈનાત રહેશે, જેમાં 1 SP, 2 DYSP, 9 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 637 પોલીસ જવાનો, હોમગાર્ડના 351 જવાનો, SRPની એક કંપની સુરક્ષા અને સલામતી માટે તૈનાત કરવામાં આવી છે. આવતીકાલે ભગવાન જગન્નાથ શ્રીની જે રથયાત્રા છે એના અનુસંધાનમાં ભરૂચ પોલીસ દ્વારા શું કામગીરી થઈ છે એની સમીક્ષા કરવા માટે હું ગઈકાલથી ભરૂચમાં છું. ભરૂચના તમામ સંબંધિત અધિકારીઓ જોડે, SP શ્રી સાથે, તમામ SDPO શ્રીઓ સાથે જે રથયાત્રાની તૈયારી છે એની સમીક્ષા કરવામાં આવી છે. કયા પ્રકારની તૈયારી ભરૂચ પોલીસે શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ થાય એના વિષયમાં વિસ્તૃત ચર્ચા ગઈકાલે કરવામાં આવી છે. ગઈકાલે સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે. આજે સવારે મારા દ્વારા પણ આ રૂટની ચકાસણી કરવામાં આવી છે, ફ્લેગ માર્ચ કરવામાં આવ્યા છે. જરૂરી સ્થળ ઉપર આપણે જરૂરી સૂચના પણ જે તે વખતના જે અધિકારીઓની ત્યાં નોકરી રહેશે એમને આપવામાં આવી છે. અત્યારે હું ખૂબ સંતોષ પ્રકટ કરું છું કે જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી એરિયા ડોમિનેશનની કામગીરી જે થઈ રહી છે એનાથી ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પસાર થાય એની મને ખાતરી છે. ઓવરઓલ આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં 6 યાત્રા નીકળવાની છે, એ તમામની આપણે તૈયારી કરી લીધી છે. આપણે ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યા, તમામ હોટલ ઢાબાઓ ચેક કરવામાં આવ્યા છે, આજે વાન ચેકિંગ પણ કરવામાં આવશે અને તમામ અસામાજિક તત્વો જે છે એમના ઉપર પોલીસ નજર રાખી રહી છે. અમારી આપના માધ્યમથી તમામને અપીલ છે કે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ યાત્રાનું સંચાલન થાય એ અને એના લાભ જે છે એ તમામ લોકો એ લઈ શકે એની આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું. આપણે ટોટલ જે બંદોબસ્ત છે આ જોઈએ તો આપણે લગભગ 1000થી ઉપર પોલીસ અને હોમગાર્ડ DRDના ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત DG ઓફિસ તરફથી અમને SRPની કંપની પણ ફાળવવામાં આવી છે, જેના પણ અમે ઉપયોગ આમાં કરવાના છીએ.